जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण नौनी अंदर आज आप सरस मजानो श्लोक बली अने पाठनी शुरुआत करिए। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। धोरण 9 विषय सामाजिक विज्ञान, जेनी अंदर पाठ नंबर 9 मूलभूत हकों मूलभूत फरजों ने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों, जेनी अंदर लेक्चर नंबर 9। आनी पहलाना लेक्चर नी अंदर आपणे जोयुं हतुं मित्रों के मूलभूत फरजो जे रही એ ક થી ડ સુધી એ આપણને આપવામાં આવેલી છે, એટલે કે કુલ આમ 11 જેટલી ફરજો એ આપણને આપવામાં આવેલી જોવા મળે છે। જ્યારે આપણું બંધારણ ઘડાણું ઘડી અને એનો અમલ મૂક્યો 26 જાન્યુઆરી 1950 રોજ, ત્યારે આ મૂળભૂત ફરજો જે રહી એક પણ અમલમાં હતી નહીં। ત્યાર પછી એની અંદર સુધારો કરવામાં આવ્યો 1976 અંદર, આ સુધારા દ્વારા આની અંદર એ સમાવિષ્ટ કરવામાં આવેલી છે। તો 6 જેટલી મૂળભૂત ફરજ જે રહી એ આપણે આના પહેલાંના પિરિયડની અંદર એ જોઈ હતી। એ ફરજોનું દરેકે દરેક માણસે એનું પાલન જે રહ્યું એ અવશ્ય કરવાનું હોય છે। તો જોઈએ બાકીની જે ફરજો જે રહી એનું પાલન પણ એ આપણે કરવાનું હોય છે। તો મૂળભૂત ફરજો, પરીક્ષાની અંદર 5 માર્કની અંદર આ પ્રશ્ન જે રહ્યો એ પૂછાઈ શકે ખરી, કારણ કે 11 જેટલી મૂળભૂત ફરજો છે અને એનું પાલન ભારતની અંદર વસતા દરેકે દરેક નાગરિકોએ એનું પાલન જે રહ્યું અવશ્ય કરવાનું હોય છે। તો 6 જેટલી ફરજો એ આપણે જોઈ હતી। હવે ત્યારથી આગળ જોઈએ તો કે 7મા નંબરની ફરજ રહી શું કહે છે, જંગલો સરોવરો અને નદીઓ, પૃથ્વી ઉપર જેટલા જંગલો છે જેટલા સરોવરો છે જેટલી નદીઓ છે વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, સજીવોને સહેજ પણ મારવા જોઈએ નહીં। ઘણા બધા તમે જોઈ શકો છો કે પોતાના મોજ શોખ માટે ઘણા બધા સજીવોની હત્યા કરી નાખવામાં આવે છે। એના માટે તમે જોઈ શકો છો એ મૃગલા હોય, હંસલા હોય, સસલા હોય, બકરા હોય, ઘેટા હોય, આ બધાની હિંસા જે રહી એ આપણને થતી જોવા મળે છે। પણ મિત્રો, સજીવોની અંદર એટલે કે આ બધા પ્રાણીઓની અંદર પણ જીવ રહેલો છે, તો એના પ્રત્યે આપણે અનુકંપા રાખવી જોઈએ, થોડીક દયા રાખવી જોઈએ। એટલે આવા પ્રકારનું વર્તન જે રહ્યું એ આપણા કોઈ દ્વારા થવું જોઈએ નહીં। જંગલો સરોવરો, કારણ કે જંગલોની વાત જે રહી અહીંયા સૌથી અગત્યની છે। જંગલો છે એટલે જ પૃથ્વી ઉપર માણસો છે, કારણ કે આપણો પ્રાણવાયુ એ કોણ આપણને આપે છે, તો કે વૃક્ષો જ। હવે વૃક્ષો ના હોય તો આપણો પ્રાણવાયુ આપે કોણ? કોઈ જ આપી શકતો નથી। એટલે જંગલોનું જતન એ આપણેથી બને એટલું કરવું જોઈએ, એના માટે વધુમાં વધુ વૃક્ષો જેરિયા એ વાવવા જોઈએ। ત્યાર પછી સરોવરો નદીઓ, ઘણા બધા સરોવરો આવેલા છે, એ સરોવરનું પણ એ આપણે જતન કરવું જોઈએ, એ પ્રદૂષિત થતાં અટકાવવા જોઈએ। કારણ કે આ જે સરોવરો જો નદીઓ જો આ બધી વસ્તુ જે રહી એ આપણને એ મિત્રો આમ બધી નદીઓ પવિત્ર ગણાય છે, પણ અત્યારે આ બધી નદીઓ અપવિત્ર આપણને જોવા મળે છે। તો એ શેના દ્વારા કે આજે માણસો જે રહ્યા એવી વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે જેના દ્વારા આ બધી નદીઓ જે રહી એ આપણને પ્રદૂષિત થતી જોવા મળે છે। એની અંદર પ્લાસ્ટિક નાખે છે, એની અંદર કચરો નાખે છે, પાણી અંદર પ્લાસ્ટિક હોય તો આપણને દેખાય પણ નહીં। તો આની અંદરથી નુકસાન શું? તો એની અંદર રહેલા જળચર જીવો આ પ્લાસ્ટિકને શું કરશે? ખાઈ જશે, ખસે એટલે એનું પ્લાસ્ટિક બધું પેટમાં જશે,
પછી એનું પાચન થશે નહીં અને બધા પ્રાણીઓ પણ એ આપણે નષ્ટ થતાં જોવા મળે છે. બાજુની અંદર કોઈ કારખાનું હોય તો એનું કેમિકલયુક્ત ગંદુ પાણી એ પણ આપણે નદી નાળામાં છોડી દઈએ છીએ. તો આમ નદીનું પાણી અને એ કેમિકલયુક્ત ગંદુ પાણી એ ભેગું થાય છે, જેના દ્વારા પણ એ પાણી પ્રદૂષિત થતું એ આપણને જોવા મળે છે. એની અંદર પણ ઘણા બધા સજીવો એ મૃત્યુ પામતા જોવા મળે છે. વન્ય જીવો કે જે જીવો જંગલની અંદર રહેતા હોય એમનો પણ આપણે કોઈ શિકાર કરવો જોઈએ. નહીં, કારણ કે શિકાર કરવા ઉપર ઘણો બધો પ્રતિબંધ એ અત્યારે લગાવવામાં આવેલો છે. પણ ઘણા છતાંય ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે શિકાર કરવાના અર્થે એ આપણને અહીંયા આગળ પહોંચતા જોવા મળે છે. તો આવી રીતે એનું જતન કરવું જોઈએ અને સજીવો પ્રત્યે એ અનુકંપા આપણે રાખવી જોઈએ. તો અને તો જ આ પૃથ્વી ઉપર જે બધા સજીવો છે એમનું અસ્તિત્વ રહેશે. ટૂંકમાં એટલું હું કહી શકું ખરી કે આ સજીવો હશે તો જ આપણું જીવન હશે કદાચ, કારણ કે એના માટે તમારે વિજ્ઞાનની અંદર પણ એ ભણવાનું આવે છે આહાર કડીઓ વિશે, કે એકબીજા પ્રાણીઓ જે રહ્યા એ એકબીજા ઉપર આધાર રાખતા આપણને જોવા મળે છે. તો આવી રીતે એમનો જે પહેલા નંબરનો ખોરાક છે એ નષ્ટ થઈ જાય તો એમના ઉપરનો ખોરાક શું? ત્યાર પછી એમના ઉપરના પ્રાણીઓ હોય તો એમનો ખોરાક જે નષ્ટ થઈ જાય તો એમના ઉપલાવાળાનો ખોરાક શું? ટૂંકમાં એવું કહી શકે કે બધા પ્રાણીઓ જે હરિયા એકબીજા ઉપર આધાર રાખતા આપણને જોવા મળે છે. તો એના માટે આવી રીતે કોઈ પણ એક વસ્તુ નષ્ટ થશે તો એમનો ખોરાક મળશે નહીં અને ઉપરની આખી આહાર કડી છે રહી એ આપણે વિખાતી જોવા મળશે. એટલે આપણે સજીવો પ્રત્યે દયા રાખવી જોઈએ, કારણ કે એમને પણ જીવવાનો એ પૂરેપૂરો અધિકાર એ આપવો જોઈએ. ત્યાર પછી છે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ થવો જોઈએ. આજે તમે જોવો છો મિત્રો કે વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણે નવી નવી શોધો જે રહી એ ચોક્કસ થતી જોવા મળે છે. આજે વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું, તમે જોઈ શકો છો મિત્રો કે જેવી રીતે પૃથ્વી ઉપર જેટલા માળ ઉપર બનાવે છે ને એટલા માળ પૃથ્વીની અંદર પણ બનાવતા હતા. તો આ બધું અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર નવી નવી શોધના કારણે આ બધી વસ્તુ જે રહી એ શક્ય બની હતી. આ વસ્તુ અત્યારે જ બને છે એવું નહીં, પહેલાં તાજમહેલ, રાણી કી વાવ આ બધું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે પણ એ ઘણા બધા ઊંડા મજબૂત પાયા એમના નાખવામાં આવ્યા હતા. એટલે આ બધી વસ્તુ અત્યારે પણ આપણે હયાત એ જોવા મળે છે. બાકી આપણા ઘરની અંદર તમે જુઓ કે ઘર બનાવો 10-15 વર્ષની અંદર ઘર તૂટી જાય છે. તો આનું કારણ શું? કે પાયા જે રહે એ મજબૂત હોતા નથી. એટલા માટે વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનની નવી નવી જે શોધ થાય છે, આજે વિજ્ઞાન એટલે બધે આગળ પહોંચી ગયું છે કે માણસ જેવો માણસ બને નાખો. તમે જુઓ જેનું નામ આપ્યું રોબોટ, ઘરની અંદર કોઈ પણ કામ કરાવવું હોય તમારે, એની પાસે કચરા પોતા કરાવવા હોય, વાસણ ઉટકવો હોય, કાર ચલાવવી હોય, તો આ બધા જ કાર્યો એ રોબોટ દ્વારા થતા જોવા મળે છે. તો આવી રીતે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા એ નવી નવી શોધો જે રહી એ આપણને ચોક્કસ થતી જોવા મળે છે. અને આપણે ધોરણ 6ની અંદર એના વિશે ભણીને પણ આવ્યા, આદિમાનવ વિશે, કે એમને પણ એ નવી નવી શોધો જે રહી એ એમના દ્વારા પણ આપણને થતી જોવા મળતી હતી. તો આવી રીતે વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધવૃત્તિ, નવી નવી શોધ જે રહી એ દિવસે ને દિવસે થતી રહેવી જોઈએ. શોધ થશે તો માણસોના કાર્ય જે રહ્યા એ આપણને સરળ બનતા જોવા મળશે. ત્યાર પછી 9 નંબર છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. તો જાહેર માલ મિલકતની અંદર તમે જોઈ શકો છો કે આપણું જે ગામ હોય તો ગામની અંદર સરસ મજાનું તળાવ હોય તો આ શું થયું? જાહેર મિલકત થઈ.
केना ઉપર સૌનો અધિકાર જે રહ્યો એ રહેલો આપણને જોવા મળે છે, પણ એને એના તળાવને આપણે સહેજ પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગામની અંદર વૃક્ષો ઊભા હોય તો એ પણ બધાની સંપત્તિ છે, તો એનો ઉપયોગ પણ એ બધાએ હળી મળી અને કરવો જોઈએ. ટૂંકમાં આવી રીતે જે જે જાહેર મિલકતો છે, ગ્રામની અંદર લાઇબ્રેરી હોય, ગ્રામ પંચાયત હોય, શાળા હોય, આ બધી જાહેર મિલકતો છે, દવાખાનું હોય, તો આના દ્વારા આપણે કોઈ પણ નુકસાન જે રહ્યું એ પહોંચાડવું જોઈએ નહીં. એ મિલકતનું રક્ષણ કરવું જોઈએ, એ આપણી મૂળભૂત ફરજ જે નહીં એ બનતી જોવા મળે છે. હિંસાનો ત્યાગ કરો, કારણ કે ગાંધીજી પણ આની અંદર માનતા હતા. બરાબર, હિંસા એટલે કે આપણે કોઈ પણ નાના પ્રાણીઓ હોય એને આપણે શું કરીએ છીએ, મારી નાખીએ છીએ. તો એને જ્યારે મારવામાં આવે ત્યારે શું બનશે, એ હિંસા બનતી જોવા મળશે. તો આવી હિંસાની જે પ્રવૃત્તિઓ છે એ પણ આપણા દ્વારા બંધ થવી જોઈએ, અને અહિંસાના માર્ગે એ આપણે ચાલવું જોઈએ. આ ગાંધીજી પણ આ વિચારોને લઈ અને આગળ એ ચાલતા હતા. એટલે હિંસાનો ત્યાગ જે રહ્યો એ કરવો જોઈએ, અહિંસા તરફ એ આપણે વળવું જોઈએ. દસમા નંબરનું છે, વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્રની પ્રગતિ થાય. સિદ્ધિના સોપાન ઉત્તરોત્તર સર કરતું રહેવું, એવા પ્રકારની વાત જે રહી એ આની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ એ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ બનતી જોવા મળે છે. મફત અને ફરજિયાત, કારણ કે તમે જોઈ શકો છો કે 6 થી 14 વર્ષના બાળક સુધીના બાળકને મફત અને ફરજિયાત એ પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. અને આપણી સરકાર આપે પણ છે કે 6 વર્ષથી 14 વર્ષના બાળકને આ જવાબદારી પોતાના માતા પિતાની રહે છે. આ જવાબદારી જે રહી કોની બને છે, કે માતા પિતાની જે રહી એ બનતી જોવા મળે છે, કે પોતાના બાળકને જે રહ્યું એ 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ જે રહ્યું એ મળવું જોઈએ. આના માટે તમે જોઈ શકો છો કે સયાજીરાવ ગાયકવાડ, બરાબર, એમને એ સમયની અંદર એમને મફત અને ફરજિયાત એ પ્રાથમિક શિક્ષણની શરૂઆત જે રહી એ એમના દ્વારા કરવામાં આવી હતી. તો આવી રીતે એ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ જે રહ્યું એ પોતાના બાળકને આપવું જોઈએ. એટલે આવી રીતે કુલ આમ કથી ડ સુધી એટલે કે કુલ 11 જેટલી ફરજો જે રહી એ આપવામાં આવેલી છે. આ બધી જ ફરજો એ મિત્રો ચોપડી ખોલી એક વખત વાંચી લેવી, એના વિશે થોડોક ઊંડો અભ્યાસ જે રહ્યો એ કરવો. અહીંથી આગળ જોઈએ આપણે, ભારતમાં 6 જાન્યુઆરીએ ને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. કઈ તારીખ આપી, 6 જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિવસ. એ મૂળભૂત ફરજો જે રહ્યું એ ઉજવવાનું નક્કી એ થયું હતું. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એનું પાલન નહીં કરનારને સજા પણ એ થતી આપણને જોવા મળે છે. કારણ કે આપણે આગળ જોયું કે હિંસાનો ત્યાગ કરવો જોઈએ, છતાંય તમે હિંસા ચાલુ રાખો અને પછી જો પકડી જાઓ તો એના માટે ભારે સજા પણ એ આપણે ભોગવવી પડે છે. એટલે ટૂંકમાં બધા જ પ્રાણીઓને એ જીવવાનો પૂરેપૂરો અધિકાર જે રહ્યો એ આપણને આપવામાં આવેલો છે. ટૂંકમાં આ બધી વસ્તુનું જો તમે પાલન નહીં કરો તો એ સજાને પાત્ર બનતું જોવા મળશે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ
શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ કે આયકણ જે તમને ક થી ડ સુધી એટલે કે કુલ 11 જેટલી ફરજો આપી છે એ બધે બધી ફરજોનું પાલન એ દરેકે દરેક નાગરિક કરે એના માટે એ શિક્ષકોએ બધાને જાણ કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ પણ શીખશે કે આ બધી ફરજો છે એનું પાલન આપણે ફરજિયાત અવશ્ય એ કરવાનું છે। समाज में प्रवर्तता केटलाक सामाजिक दूषणों के अनिष्टों जेवा के अस्पृश्यता वेट प्रथा बाढ़ मजूरी स्त्री शोषण जातीय सतामणी दहेज प्रथा स्त्री भूणहत्या कूरिवाजों अंधश्रद्धा वहम सदंतर नाबूद थाय ए जोवानी जवाबदारी अने फरज नागरिक तरीके आपणी बनती जोवा मळे छे। अस्पृश्यता निवारण छे बाढ़ मजूरी छे नाना नाना बाळको होय तो एमने पण शुं करे छे એ મજૂરીએ લઈ જતા એ આપણને જોવા મળે છે। ખરેખર એમની ઉંમર જે રહી એ ભણવાની હોય અને ભણવાની જગ્યાએ એ શું કરતા હોય છે કોઈ હોટલ હોય તો હોટલની અંદર કામે જતા રહે કોઈ કારખાનું હોય તો કારખાનાની અંદર પણ આવા નવા નાના નાના બાળકો જે રહ્યા એ આપણને કામે જતા જોવા મળે છે। તો આ શું થયું બાળમજૂરી તો ખરેખર આપણા દેશની સરકાર તો એવું વિચારે છે કે દેશમાંથી બાળમજૂરી જે રહી નાબૂદ થવી જો એટલા માટે જ કહે છે કે 6-14 વર્ષ સુધીના બાળકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ જે રહ્યું એ મળવું જોઈએ પણ ઘણા બધા માતા પિતા આ વસ્તુ એ કરતા નથી એટલે જ એના બાળકને જે રહ્યા કોઈ હોટલ કોઈ ચાની લારી હોય તો અહીંયા કણે બરાબર આવી રીતે છોકરાને એ મોકલતા જોવા મળે છે। સ્ત્રી શોષણ સ્ત્રીઓનું પણ ઘણું બધું શોષણ એ આપણને થતી જોવા મળે છે। ત્યાર પછી જાતીય સતામણ તો જાતિ વચ્ચે પણ ઘણા બધા ભેદભાવો એ આપણને થતા જોવા મળે છે। દહેજ પ્રથા આજે લગ્ન જે થતા હોય ત્યારે ઘણું બધું દહેજ જે રહ્યું આપવું પડે છે તો આ દહેજ પ્રથા પણ એ ઘણી બધી નુકસાનકારક એ આપણને નિવડતી જોવા મળે છે। સ્ત્રી ભૂણ હત્યા આ તો પહેલાંનું આવ્યું કે રાજાની અંદર એવું હતું કે કોઈના ઘરે જો સ્ત્રીનો જન્મ થાય છોકરીનો જન્મ થાય તો એને તરત જ દૂધ પીતી કરી નાખવામાં આવતી હતી ટૂંકમાં એક દૂધમાં તો પેલું ભર્યું હોય એ તપેલીની અંદર ડૂબાડી અને બાળકીને મારી નાખવામાં આવતી હતી। આવા ઘણા બધા કુરિવાજો ઘણી બધી અંધશ્રદ્ધા એ પણ આની અંદર આપણને જોવા મળતી હતી। તો આ બધી વસ્તુ નાબૂદ થાય એ જોવાની જવાબદારી ફરજ આપણી નાગરિક તરીકેની આપણી પોતાની બનતી રહેવા જોવા મળે છે। સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે। જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના માધ્યમ તેનું મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના વિશ્વ બંધુત્વ ન્યાયી અને શોષણવિહીન સમાજની રચના ઉચ્ચ આદર્શો ફળીભૂત એ આપણને થતા જોવા મળે છે। ટૂંકમાં આજે 11-11 એ જે મૂળભૂત ફરજો છે એનું જ્ઞાન આપવાની વાત એ આપણને કરવામાં એકણ આવેલી છે। તો આની અંદર ક થી ડ સુધી તમે કોઈ પણ વિષયનું પાઠ્યપુસ્તક ખોલો તો આવી રીતે ક થી ડ સુધી એમ કુલ 11 એ જેટલી ફરજો જે આપવામાં આવેલી છે। ત્યાર પછી આવે છે મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો આ 11-11 જે ફરજો છે એ તમારે તમારા ચોપડાની અંદર સારા અક્ષરે લખવાની છે અત્યારે આને અહીં સુધી રાખીએ છીએ। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેની અંદર 5 જેટલા સિદ્ધાંતો આપવામાં આવેલા છે એની ચર્ચા એ આપણે આના પછીના પીરિયડની અંદર કરીશું અત્યારે રાખીએ છીએ। જય શ્રી સ્વામિનારાયણ।